विद्यार्थी मित्रों नमस्ते, केम छो बधा? मजामां? विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एज्युकेशन या ऑनलाइन यूट्यूब चैनल में हूँ चिराग कारेलिया आप सौनु फरी एक बार हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान जेनो चैप्टर नंबर 11 प्राणियों अने वनस्पतियों में वहन, जेने इंग्लिश में आपणे कहीए ट्रांसपोर्टेशन इन एनिमल्स एंड प्लांट्स, राइट? विद्यार्थी मित्रों, पार्ट 6 आज आपणे जोईशुं। तो विद्यार्थी मित्रों, पार्ट 5 में आपणे शुं भण्या हता, याद छे के भूली गया? यस, याद छे ने? तो विद्यार्थी मित्रों, पार्ट 5 में आपणे उत्सर्जन तंत्र ना अवयवो तथा मनुष्यना उत्सर्जन तंत्रनो आपणे बारीकाईथी अभ्यास कर्यो हतो, राइट? तो मनुष्यना उत्सर्जन तंत्रो कया कया हता, याद छे? यस, कया कया? तो के मूत्रपिंड, जेने आपणे किडनी कहीए, मूत्रवाहिनी जेने आपणे यूरेटर कहीए छीए इंग्लिश में, मूत्राशय यूरिनरी ब्लेडर एंड मूत्रमार्ग जेने यूरेथ्रा कहेवाय, राइट? तो विद्यार्थी मित्रों, आ पांचे पांच अंगों विषे आपणे माहिती मेळवी हती अने त्यारबाद आजना लेक्चर में आपणे एज टॉपिकनो पहला तो आपणे तफावत जोईशुं के मूत्रपिंड अने मूत्राशय वच्चेनो तफावत शुं छे। त्यारबाद आपणे जोईशुं वनस्पतिमां घटकोनું વહન, બરાબર? विद्यार्थी मित्रों, આપણે આગળના લેક્ચરમાં જ્યારે ભણ્યા ત્યારે તમે જોયું કે મૂત્રપિંડ, બરાબર, જેને આપણે કિડની કહીએ છીએ, તો કિડનીનું કામ શું હતું? કોણ કહેશે? યસ, સ્વાતિબેન, યસ, ધ્રુવેલભાઈ, દેવભાઈ, કોણ કહેશે? તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે મૂત્રપિંડ વિશે ભણ્યા હતા કે મૂત્રપિંડમાં રુધિરની ગાળણ પ્રક્રિયા થાય છે અને એ અને મૂત્રપિંડમાં બંને પ્રકારના પદાર્થો આવે છે, બરાબર છે? અને જે સારા પદાર્થો છે એનું રુધિરમાં શોષણ થાય છે અને નકામા પદાર્થો છે એ પાણીમાં દ્રાવ્ય થઈ એ મૂત્ર સ્વરૂપે નિર્માણ પામે છે, રાઈટ? અને ત્યારબાદ અલગ અલગ વિભાગોમાં થઈને એ મૂત્ર સ્વરૂપે આપણે બહાર નીકાળીએ છીએ, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે પાર્ટ 5 માં ભણ્યા હતા। હવે આજના લેક્ચરમાં આપણે તફાવત છે મૂત્રપિંડ અને મૂત્રાશય, તો કે સૌ પ્રથમ આપણે મૂત્રપિંડ વિશે જોઈએ। તમને આપણે આગળની આકૃતિ જોઈ જેમાં તમને બતાવ્યું હતું કે મૂત્રપિંડ નો આકાર વાલના દાણા જેવો હોય છે, રાઈટ? ત્યારબાદ તેમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે, બરાબર? તેમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે। અને ત્રીજું, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રીજું શું છે? મૂત્રપિંડ બે હોય છે। કેટલા હોય છે? બે। લખવાનું, મૂત્રપિંડ બે હોય છે, જમણું મૂત્રપિંડ અને ડાબું મૂત્રપિંડ, રાઈટ? અને ત્યારબાદનો બીજો ટોપિક એમાં કે મૂત્રાશય, બરાબર? હવે તફાવત જોઈએ એનો મૂત્રપિંડ સાથે, તો કે મૂત્રપિંડમાં તેનો આકાર વાલના દાણા જેવો છે એવું કહ્યું હતું, તો અહીંયા આકાર કેવો હોય છે? અંડાકાર। તો કે મૂત્રાશયનો આકાર અંડાકાર હોય છે, રાઈટ? ત્યારબાદ તેમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે અને મૂત્રપિંડમાં, તો આમાં શું થાય છે? તો કે તે મૂત્રનો સંગ્રહ કરે છે, સંગ્રહ કરે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આમાં મૂત્રપિંડમાં મૂત્રપિંડ બે હોય છે, જ્યારે મૂત્રાશય એક જ હોય છે, મૂત્રાશય એક જ હોય છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે તફાવત જોયો મૂત્રપિંડ તથા મૂત્રાશયનો, બરાબર? હું 2 સેકન્ડ આપું છું, સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે વનસ્પતિમાં ઘટકોનું વહન જોઈએ।
विद्यार्थी मित्रों जेवू अपनामां जे पण प्रक्रिया थाय छे एने थोड़ी प्लस माइनस प्रक्रिया वनस्पतिमां पण थती होय छे। तो आपणे आजे ए ज प्रश्न भणवा जई रह्या छीए कि वनस्पतिमां घटकोनुं वहन आपणामां केम रुधिरનું વહન થાય છે, બરાબર છે, કે બધા તત્વોનું વહન થાય છે આપણા બોડીમાં, પૂરી બોડીમાં, એવી જ રીતે વનસ્પતિમાં પણ કંઈક એ જ પ્રકારનું વહન થતું હોય છે। જો વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું શોષણ કરે છે, વનસ્પતિ શું કરે છે, મૂળ દ્વારા પાણી અને કયા કોનું તો કે ખનિજ દ્રવ્યોના દ્રાવણનું શું કરે છે તો કે શોષણ કરે છે, બરાબર, શોષી લે છે, રાઈટ। વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું શું કરે છે, શોષણ કરે છે, અને આ દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવાનું હોય છે। આ દ્રાવણને વનસ્પતિના પર્ણ પ્રકાંડ તથા વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું હોય છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ ભાગો સુધી એને પહોંચાડવાનું હોય છે। વળી વનસ્પતિના શું પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વળી વનસ્પતિમાં કઈ ક્રિયા થાય છે, પ્રકાશ સંશ્લેષણની, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શા માટે થાય છે તો કે ખોરાક બનાવવા માટે। હવે પ્રકાશ સંશ્લેષણમાં કયા કયા તત્વોની જરૂર પડે, સૂર્યપ્રકાશ, હવા, પાણી, બરાબર છે, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, રાઈટ। તો કે આ બધા જ તત્વો ભેગા થઈને એક પ્રક્રિયા બનાવે છે જેને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ છીએ। તો કે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાકને વનસ્પતિના બધા ભાગો સુધી શું કરવાનું હોય છે, વહન કરવાનું હોય છે, બરાબર। એ બીજો પોઈન્ટ કે વળી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાકને વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી શું કરવાનું હોય છે, તો કે વહન કરવાનું હોય છે, વહન કરવાનું હોય છે, રાઈટ। વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાકને વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી શું કરવાનું હોય છે, વહન કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આ માટે વનસ્પતિમાં વાહક પેશીઓ હોય છે, સેના માટે, આ કામ કરવા માટે, બરાબર છે, આ સમગ્ર પ્રક્રિયા કરવા માટે વનસ્પતિમાં વાહક પેશી હોય છે। વાહક પેશીનું કામ જ એ કે પાણી છે, ખનિજ દ્રવ્યો છે, ખોરાક છે, એને વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું હોય છે, બરાબર। પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે। શું કીધું સાંભળો પાછું, કે પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટેની પેશીને
બરાબર વાહક પેશી ને કેવી પેશી કહેવાય છે વહન માટે ની વાહક પેશી ને કેવી પેશી કહેવાય છે તો કે જલ વાહક પેશી કહે છે બરાબર ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે જે પણ પ્રક્રિયા કઈ પ્રક્રિયા તો કે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાક ને વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી વહન કરવાનું કાર્ય કરે છે બરાબર છે અને બીજી વસ્તુ એ કે એ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા માટે જે પણ વાહક પેશી હોય છે અને એ વાહક પેશી કોઈ વાહક પેશી કે જે પાણી ખનિજ દ્રવ્યોને વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડે છે એ પેશી એટલે કઈ પેશી વાહક પેશી વાહક પેશીને શું કહેવાય છે તો કે જલ વાહક પેશી કહેવાય છે શું કહેવાય છે જલ વાહક પેશી કહે છે રાઈટ હવે જલ વાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે બરાબર છે વાહક પેશી એ શું કરે છે તો કે વાહક પેશીને જલ વાહક પેશી કહે ને એ જલ વાહક પેશી છે એ સળંગ નળીઓનું જાળું બનાવે છે તો અહીંયા લખીશું જલ વાહક પેશી સળંગ શું કરે છે તો કે નળીઓનું જાળું બનાવે છે નળીઓનું જાળું એટલે નાવી બરાબર શું બનાવે છે તો કે નેટવર્ક બરાબર છે નેટવર્ક બરાબર જલવાહક પેશી સળંગ નળીઓનું શું બનાવે જાળું જેને આપણે નેટવર્ક કહીએ અને જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓથી ડાળીઓને સાંકળે છે મૂળથી પ્રકાંડ જો વનસ્પતિ છે દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે સમજી લો બરાબર છે આ એના મૂળિયા છે તો કે મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી એની જે શાખાઓ છે બરાબર છે એની શાખાઓ છે ત્યાં સુધી એનું નેટવર્ક ઊભું કરે છે બરાબર છે ફરીથી એકવાર તો કે આ જે જાળું છે એ મૂળથી પ્રકાંડ અને ડાળીઓને શું કરે છે સાંકળે છે આ જે જાળું મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે ડાળીઓને સાંકળે છે ઓકે સાંકળે છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ખ્યાલ આવી ગયો કે જલવાહક પેશી સળંગ નળીઓનું એક જાળું બનાવે છે અને મૂળથી પ્રકાંડ મૂળ હોય ત્યાંથી પ્રકાંડ અને પ્રકાંડથી ડાળીઓ સુધી સાંકળી લે છે આખું જાળું રાઈટ તો વિદ્યાર્થી મિત્રો તમને આ પોઈન્ટ પણ ખ્યાલ આવી ગયો છે હવે આપણે આગળનો પોઈન્ટ સ્ટડી કરીએ રાઈટ તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ સમગ્ર વનસ્પતિ કે આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે છે બરાબર આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે છે આખી રચના આખી પ્લાનિંગ તમે જુઓ બરાબર કુદરતી રીતે આખું એ રીતનું ઝાડું બનાવે છે ને એ ઝાડું શું કરે છે તો કે મૂર્તિ પ્રકાંડ અને ડાળીઓને સાંકળી લે છે એટલે પાણી દાખલા તરીકે જમીનમાંથી લેવાનું તો છેક ડાળીઓ સુધી પહોંચી જાય છે શા માટે તો કે જલવાહક પેશી છે એ પ્રકારનું એક નેટવર્ક બનાવેલું હોય છે એ નેટવર્કના કારણે જમીનમાંથી જે પાણી છે એ ટોચ સુધી પહોંચી જાય છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ પણ તમને ખ્યાલ આવી ગયો છે હવે વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલ ખોરાક વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલ ખોરાક એ શું કરે છે તો કે વનસ્પતિમાં તૈયાર થયેલ ખોરાક જે છે બરાબર છે ના વહન માટેની વાહક પેશી ને ખોરાકના વહન માટેની જે પેશી છે એને કઈ પેશી કહેવામાં આવે છે અન્નવાહક પેશી કઈ પેશી તો કે અન્ન અન્ન એટલે અનાજ આપણે કહીએ ને અન્નવાહક પેશી એટલે એનું અનાજ તો જે
એ વહન કરે છે ખોરાક, એને અન્ન જ કહેવાય એમના માટે, બરાબર છે? તો કે પાણી અને ખનિજ દ્રવ્યો વહન કરે છે એને કહીએ જલવાહક પેશી. હવે ખોરાકનું વહન કરે છે એટલે એને આપણે શું કહીશું? તો કે અન્નવાહક પેશી, બરાબર. હવે ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા શું થાય છે? વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે. ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના ભાગોમાં વિવિધ ભાગોમાં વહન થાય છે, બરાબર છે? વનસ્પતિના ભાગોમાં વિવિધ ભાગોમાં વહન થાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ખોરાકનું જે વહન થાય છે શેના દ્વારા થાય છે? તો કે અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના વિવિધ ભાગોમાં. આમ જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું શું થાય છે? વહન થાય છે. તો આપણે લખી શકીએ આમ જલવાહક પેશી તથા અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે, રાઈટ? મૂળ વિદ્યાર્થી મિત્રો, જલવાહક પેશી અને અન્નવાહક પેશી જ આખી વનસ્પતિને ચલાવે છે, એવું થઈ ગયું, બરાબર. કે જલવાહક પેશી છે એ પાણી ખનિજ દ્રવ્ય એ મૂળ દ્વારા પ્રકાંડ પ્રકાંડથી ડાળીઓ સુધી પહોંચાડે છે, આખું નેટવર્ક ઊભું કરેલું છે. અને ત્યારબાદ જે છે વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલ જે ખોરાક છે એનું વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલ ખોરાકને જે વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડનારી જે પેશી છે એને આપણે અન્નવાહક પેશી કહીએ, બરાબર છે? એ અન્નવાહક પેશી શું કરે છે કે વનસ્પતિના જુદા જુદા ભાગોમાં ખોરાકનું વહન કરે છે, બરાબર. અને આમ આપણે કહી શકીએ કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી વનસ્પતિના ઘટકોનું શું કરે છે? વનસ્પતિમાં ઘટકોનું વહન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અગત્યનો આ ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાય છે, ખૂબ જ સરળ છે. સમજી વિચારીને ધ્યાનથી વિડીયો જોવાનો છે અને એના એક એક પોઈન્ટ સમજવાના છે, રાઈટ? હું 2 સેકન્ડ આપું છું, સ્ક્રીનશોટ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા તફાવત જોઈએ જલવાહક પેશી અને અન્નવાહક પેશી. વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશીનો તફાવત લખો. તો સૌ પ્રથમ જલવાહક પેશી વિશે આપણે લખીએ, બરાબર છે? તો કે જલવાહક પેશી, બરાબર. તો એમાં શું આવશે? આપણે આગળ જ ભણ્યા કે તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ દ્રવ્યના દ્રાવણનું વહન કરે છે, બરાબર છે? આપણો પહેલો જ પોઈન્ટ, બરાબર છે? તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ દ્રાવ્યના દ્રાવણનું શું કરે છે? વહન કરે છે, રાઈટ? આ પહેલો પોઈન્ટ થયો. ત્યારબાદ બીજો પોઈન્ટ, તેમાં ફક્ત શું થાય છે? તો કે તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ જ થાય છે, તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ જ થાય છે, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, હવે અન્નવાહક પેશી, અન્નવાહક પેશી, રાઈટ? તો અન્નવાહક પેશી શું છે? તો કે તે પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કરે છે, બરાબર? તે પ્રકાશ સંશ્લેષણની નિપજો એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે પણ પ્રોડ્યુસ થાય છે, ઉત્પન્ન થાય છે એનું વહન કરે છે, રાઈટ? નિપજોનું વહન
કરે છે રાઈટ અને એનો બીજો પોઈન્ટ શું થશે તો વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ કે તેમાં વહન ઉપર અને નીચે એમ બંને દિશાઓમાં થાય છે તેમાં ઘટકોનું વહન ઉપર તેમજ નીચે બંને દિશાઓમાં થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ જલવાહક પેશી અને અન્નવાહક પેશીનો આ તફાવત થયો આ તફાવત વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો છે બે માર્ક્સમાં પૂછાઈ શકે તો કે જલવાહક પેશી એટલે શું તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ દ્રાવણનું વહન કરે છે બીજો પોઈન્ટ કે તેમાં વહન ફક્ત ઉપરની દિશામાં થાય છે ત્યારે જ્યારે અન્નવાહક પેશી શું કરે છે કે પ્રકાશ સંશ્લેષણની જે નિપજો છે એનું વહન કરે છે અને તેમાં ઘટકોનું જે વહન છે ઉપરની દિશા નીચેની દિશા બધી જ બાજુ થાય છે કારણ કે એને એ ઘટકો બધે જ પહોંચાડવાના હોય છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે મૂત્રપિંડ અને મૂત્રાશયનો જે તફાવત હતો એ ત્યારબાદ વનસ્પતિમાં ઘટકોનું વહન અને જલવાહક પેશી અન્નવાહક પેશીનો તફાવત જોયો વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર પ્રશ્નો જે છે આજના લેક્ચરના એ તમારે તમારી સ્વાધ્યાય રફ બુકમાં એકવાર લખવાના છે બરાબર એને સમજવાના છે યાદ કરવાના છે ગોખવાના નથી વિડીયો કમ્પ્લીટલી જોવાનો છે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ અહીંયા સુધી ધન્યવાદ